ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે વહેલી સવારે તેમની પત્ની અંજલિ રૂપાણી સાથે માં અંબાના દર્શન કરવા અંબાજી મંદિર પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રીએ માં જગતજનની અંબામાના ચરણોમાં શીશ ઝુકાવી માતાજીની પૂજા અર્ચના કરી હતી. જોકે ત્યારબાદ મુખ્યમંત્રી મીડિયા સમક્ષ નિવેદન આપતા કહ્યું હતું કે ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ હું માં અંબાના દર્શન કરી માથું ટેકવવા આવ્યો છું. આ ભવ્ય વિજય બાદ જે લોકોની આશા અપેક્ષા અમે પૂરી કરી શકીએ અને ગુજરાત ખૂબ આગળ વધે અને ગુજરાત સતત સુરક્ષિત રહે અને ગુજરાતીઓ ઉપર માં અંબાના આશીર્વાદ સતત વરસતા રહે તેવી માં અંબા પાસે મનોકામના માંગી છે. જોકે અંબાજીના વિકાસ માટે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે અંબાજી ડેવલપમેન્ટ ઓથોરિટી અને કલેક્ટર સાથે બેઠક કરી છે, ઝડપથી પ્લાન બનાવીને અંબાજીનો વિકાસ થાય તે દિશામાં કામ શરૂ કરવામાં આવશે. મંદિર અને અંબાજી શહેરને વેલ પ્લાન્ટ બનાવવાનું હાઈ પાવર કમિટીને સૂચન કરાયું છે. અંબાજીમાં હેલિપેડ બનાવવાનું પણ ટૂંક સમયમાં આયોજન છે. શ્રદ્ધાના કેન્દ્રો છે સોમનાથ, દ્વારિકા, અંબાજી, પાલિતાણા, આ બધાને હેલિકોપ્ટરની સેવાથી એને બધાને સુગ્રંથિત કરવાનો પ્રયત્ન કર્યો છે. બજેટમાં જોગવાઈ પણ કરી છે જેથી કરીને કોઈપણ વ્યક્તિ ઝડપથી આવન જાવન કરી શકે અને હેલિકોપ્ટરની પણ સુવિધાઓ આ દર્શનાર્થે આપણે રાખવા માટે આગળ વધી રહ્યા છે. છેવાડા વિસ્તાર સુધી એની અંબાજીથી બસ વ્યવસ્થા છે, લગભગ 500 જેટલી ટ્રીપો ચાલે છે, હવાઈ સેવા શરૂ થવા જઈ રહી છે. સર, રેલવેની કમી જણાઈ રહી છે, સર શું કહેશો? એ અંગે પણ ચોક્કસ કનેક્ટિવિટીને વધારવા માટે અમે લોકો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે ભાજપની ભવ્ય જીત બાદ હું માં અંબાના ચરણોમાં માથું ટેકવવા આવ્યો છું. હું અંબાજીવાસીઓને વાયદો કરું છું કે અંબાજીનો વિકાસ કરવામાં આવશે